કેમ છો બાળકો, સેવક એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જે ચર્ચા કરવાની છે ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, જે ચેપ્ટર નંબર 6ની અંદર વર્ગ અને વર્ગમૂળની અંદર સ્વાધ્યાય 6.3ની અંદર આપણે પ્રશ્ન નંબર 5ની ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન નંબર જે 4ની ચર્ચા હતી તે આપણે પાછળના લેક્ચરની અંદર કરી ચૂક્યા હતા. આજે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 5. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5ની અંદર કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એટલે એક નાની સંખ્યા એવી શોધવાની છે કે જેને જો એ ગુણવામાં આવે તો સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય, ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. એટલે આની અંદર ટોટલ બે રીતે આપણે દાખલા ગણવાના છે બાળકો. તો શરૂ કરીએ આપણે. તો પહેલો દાખલો છે આપણો અહીં 252. તો 252 જે છે, પહેલાં તો એને પૂર્ણ વર્ગ રીતે આપણે ભાગ પાડીએ. તો અહીં તમે જોઈ શકો છો સ્ટેપ વડે કે જે આપણે પ્રશ્ન નંબર 4ની અંદર જે રીતે ભાગ પાડતા હતા એ જ રીતે આપણે અહીં પ્રશ્ન નંબર 5ની અંદર પણ આપણે એ જ રીતે પહેલાં ભાગ પાડશું. 252 છે તો 252ને એકમનો અંક 2 છે, એટલે એકમનો અંક 2 હોવાથી તે બેકી સંખ્યા હોવાથી આપણે એને 2 વડે ભાગાકાર કરી શકશું. તો અહીં તમે જોઈ શકો છો 252 ભાગ્યા અમે 2 કરશું એટલે આપણને 2 વડે ભાગ ચાલશે એટલે મળશે 126. ત્યારબાદ ફરી 2 વડે ભાગ ચાલશે એટલે મળશે 63. અહીં પણ હવે એકમનો અંક 2 એકી સંખ્યા હોવાથી આપણે 3 વડે મેં ભાગ ચલાવ્યો છે, 63 છે એટલે 21 × 3 કરીશ એટલે 63 મળશે. અને 7 13 21 અને 7 1 7. તો અહીં તમે બાળકો જોઈ શકો છો કે 2 × 2 એની એક જોડ બને છે, 3 × 3ની એક જોડ બને છે અને 7 છે જે એકલા છે, એક જ આને કોઈ 7ની કોઈ જોડ બનતી નથી. તો ચાલો હવે આપણે આગળ વધીએ. બીજું સ્ટેપ જે છે આપણે 252 બરાબર કે આને જે અવયવ મળ્યા છે આપણને 2 × 2 × 3 × 3 × 7 આ એના અવયવ છે. તો આ અવયવની અંદર 2 × 2ની એક જોડ છે અને 3 × 3ની એક જોડ છે, જ્યારે 7 એ કોઈ જોડ છે નહીં. તો અહીં આપણે જે દર્શાવેલું છે અહીં અવિભાજ્ય અવયવ એટલે કે 7ની કોઈ જોડ નથી. તો એ આપણને જે રકમની અંદર કીધું હતું 7 એ નાનામાં નાનો અવયવ એનો મળી ગયો. તો આ એક જે અવયવ મળ્યો છે તો હવે 7ને આપણે પૂર્ણ વર્ગ રીતે બીજું આપણને કીધું તો અહીં વર્ગમૂળ પણ શોધવાનું છે. તો અહીં 7 જે છે તો અહીં આપણે 252 એને પણ × 7 કરશું અને જે આપણે આ જોડ મળેલી હતી એને પણ 1 × 7 કરશું. બંને બાજુ 7 7 વડે ગુણેલા છે, કારણ કે આ 7 એક જ જોડમાં હોવાથી આપણે એને બીજા 7 વડે ગુણીએ છીએ એટલે તે એની 2 જોડ થઈ જાય, એટલે આપણે એને 7નો વર્ગ લખી શકીએ. અહીં તમે જોઈ શકો છો કે હવે મેં બંને એકવાર 7 તો હતા જ આપણી પાસે અને બીજી વાર મેં 7નો ગુણાકાર કર્યો છે. તો હવે જે 2નો એક પેર બની ગઈ, 3ની એક પેર બની ગઈ અને 7ની પણ એક પેર એટલે કે જોડી બની ગઈ. હવે અહીં 2નો વર્ગ લખ્યો છે, 3નો વર્ગ અને 7નો વર્ગ લખ્યો છે, ત્યારે અહીં 252 × બંને બાજુ 7 ગુણવાના છે બાળકો, કોઈ પણ એક બાજુ 7 નથી ગુણવાના. અહીં પણ મેં 7 ગુણેલા હતા, ડાબી અને જમણી બંને બાજુ મેં 7 ગુણેલા હતા. તો 252 × 7 કરવામાં આવે તો 1764 મળે છે. તો 1764 અહીં તમે દર્શાવેલા છે એને ગુણ્યા આપણે અહીંથી 2 છે, અહીં બધા જ ઉપરના 2ને રિલીઝ કરીએ એટલે કે એને બરાબરની બીજી બાજુ જાય તો એ કેવું થઈ જશે, વર્ગમૂળ થઈ જશે. અને વર્ગમૂળ જ્યારે બરાબરની બીજી બાજુ આવે તો વર્ગ થઈ જાય અને વર્ગ જો બરાબરની બીજી બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય, જે આપણે પાછળના ભાગની અંદર પણ ચર્ચા કરી હતી. તો હવે અહીંયાથી 2 જે વર્ગ હતા તે બરાબરની બીજી બાજુ મોકલશો એટલે શું થઈ ગયું, વર્ગમૂળ થઈ ગયું. ત્યારબાદ હવે આપણી પાસે શું વધ્યું છે, 2 × 3 × 7 એટલે કે 7 13 21 × 2 એટલે કે 42 મળે છે. તો 42 એ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળે છે અને પૂર્ણ વર્ગ સંખ્યા 42નો વર્ગ કરવામાં આવે તો 1764 મળે છે. પરંતુ જે અહીં રકમ હતી 252 તો એને × 7 કરીએ ત્યારે આપણને આ રકમ મળે છે. તો આપણે જે રકમની અંદર શોધવાનું કીધું હતું કે એવી નાનામાં નાની સંખ્યા જે શોધવાની છે તે આપણને અહીં મળી ગઈ છે.
तो बाळको आ दाखलो खूब ज ईजी अने नवी ट्रीक थी आपणे आ शीखवानो छे। तो हवे आगळ वधीए दाखला नंबर बे तरफ, के दाखला नंबर बे नी अंदर पण आ ज रीते आपणे गणवानो छे। दाखला नंबर बे नी अंदर आपणने अहीं 180 रकम आपी दीधी छे। अहीं तमे जोई शको छो कि 180 रकमनी अंदर पण आपणे एकमनो अंक झीरो होवाथी एटले आपणे बे वडे भाग चलाव्यो छे, एटले पहेला 90 मळशे, त्यारबाद 45, त્યારબાદ 15 અને 5 તેરી 15 કરશું અને 5 એકા 5। અહીં તમે જોઈ શકો છો કે એક પેર બની છે તો બેની એક જોડી બની ગઈ છે અને ત્રણની પણ એક જોડી બની ગઈ છે, પરંતુ જે 5 જે છે તે 5ની કોઈ જોડી બની નથી, એટલે કે જેની જોડી નથી બની તેવી આપણે સંખ્યા ગોતવાની છે। તો અહીં આપણને એક અવિભાજ્ય અવયવોની 5ની જોડ નથી, એટલે કે આપણે અહીં જો 5 લાવવા પડે, કારણ કે અહીં 5ની જોડ છે નહીં। તો અહીં 5 લાવવા માટે બરાબરની ડાબી અને જમણી બાજુ મારે બંને બાજુ 5 ગુણવા પડે। તો અહીં જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ મેં બંને બાજુ 5 ગુણેલા છે। 180 ગુણ્યા 5 કરીશ એટલે મળશે 900 બાળકો। અને અહીં તમે જોઈ શકો છો 2ની જોડ છે, 3ની જોડ છે અને 5ની જોડ અહીં થઈ ગઈ, કારણ કે અહીંયાથી આપણે ડાબી અને જમણી બાજુ બંને બાજુ 5-5 વડે ગુણેલા છે। હવે બાળકો આપણે શું કરીશું કે 900 તો બેઠા આપણે એ સ્ટેપ લખ્યું, પરંતુ જે 2નો છે એટલે 2નો વર્ગ લખશું, 3નો વર્ગ લખશું અને હવે 5નો વર્ગ લખશું। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2નો વર્ગ, 3નો વર્ગ અને 5નો વર્ગ થઈ ગયો, તો બરાબરની બીજી બાજુ મોકલીશ એટલે 900 છે તે વર્ગમૂળમાં થઈ જશે। કેમાં થઈ જશે? વર્ગમૂળમાં। તો હવે આપણી પાસે જમણી બાજુ શું વધે છે? 2 × 3 × 5, એટલે કે 5 × 3 = 15 અને 15 × 2 = 30। તો 30 જે છે એ 900નું વર્ગ થાય છે। 30 જે 30નો વર્ગ કરવામાં આવે તો 900 શું મળે છે? તેનો વર્ગ મળે છે। અને 900નું જો વર્ગમૂળ કાઢવામાં આવે તો એ આપણને સંખ્યા કઈ મળે છે? 30 મળે છે। અને 180ને કેટલા વડે ગુણવામાં આવે? 5 વડે ગુણવામાં આવે એ સંખ્યાને, તો એ નાનામાં નાની સંખ્યા કઈ છે? 5, જે આપણને રકમની અંદર કીધું હતું કે નાનામાં નાની સંખ્યા આપણે ગોતવાની છે। તો બાળકો હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 3 તરફ। દાખલા નંબર 3ની અંદર પણ આ જ રીત ગણવાની છે, આ રીતની અંદર જ આપણે 6-6 દાખલા ગણવાના છે। તો આજે આપણે દાખલા નંબર 3 તરફ આપણે શરૂ કરીએ। દાખલા નંબર 3ની અંદર આપણને 1008 આપેલા છે, એકમનો અંક બેકી હોવાથી, અહીં તમે જોઈ શકો છો કે એકમનો અંક જે છે બેકી સંખ્યા હોવાથી આપણે એને 2 વડે પહેલાં ભાગ ચલાવશું, એટલે 1008 / 2 કરશો એટલે 504 મળશે, ત્યારબાદ એને 2 વડે ભાગ ચલાવશો એટલે 252 મળશે, એના 2 વડે ભાગ ચલાવશો એટલે 126 મળશે। હવે વિદ્યાર્થી મિત્રો કે અહીં 126 જે છે તે 126ને 63ના 2 વડે ભાગ ચલાવશો એટલે તમને 126 મળી જાય છે, ત્યારબાદ 63ને આપણે 3 વડે ભાગ ચલાવશું એટલે 21 મળશે, અને 7 × 3 = 21 અને 7 × 1 = 7। બાળકો તમારે આની પ્રેક્ટિસ ખૂબ જ કરવાની છે, જો તમને અવયવ પાડતા આવડતા હશે તો જ તમે આ રીતે દાખલા ગણી શકશો, બાકી તમે આ રીતે દાખલા ગણવામાં મુશ્કેલી થશે, એટલે તમને પહેલાં તો અવયવ પાડતા ખૂબ જ રીતે પ્રેક્ટિસ કરવાની છે। હવે આપણે અહીંથી જોડી બનાવશું, 2ની કેટલી જોડી છે? 2 જોડી છે, અહીં તમે જોઈ શકો છો આ 1 જોડી અને ત્યારબાદ અહીંથી આ બીજી જોડી છે, એટલે તમે અહીં 4 વાર 2 લખેલા છે, ત્યારબાદ 3ની એક જોડી છે, અહીં તમે જોઈ શકો છો 1 વાર 3 અને 2 વાર બીજી વાર પણ 3 છે, પરંતુ જે 7 છે જે એ એક જ વાર છે, એની સાથે જોડીમાં કોઈ છે નહીં, એટલે આપણે સ્ટેપમાં લખશું અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ નથી, અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ નથી। તો હવે આપણે જે 7 જે છે તો એની એક જોડમાં 7 ઘટે છે, એટલા માટે આપણે 7 અહીં ગુણશું, પરંતુ બંને બાજુ ગુણશું, ડાબી અને જમણી બાજુ, એટલે બંને બાજુ 7 ગુણવાના છે। તો અહીં તમે જોઈ શકો છો સ્ટેપ નંબર 2ની અંદર કે બંને બાજુ 7 ગુણેલા દેખાય છે। હવે 1008 × 7 કરીએ એટલે મળશે આપણને 7056, અને અહીંથી જે આપણને 2ની જોડ મળશે એટલે 2નો વર્ગ થઈ ગયો, અહીં બીજી 2નો વર્ગ થઈ ગયો, 3ની જોડ હતી એટલે 3નો વર્ગ થઈ ગયો, અને એકવાર આપણે 7 ગુણ્યા એટલે 7નો પણ વર્ગ થઈ ગયો। તો હવે આપણું નેક્સ્ટ સ્ટેપ છે જે વર્ગ દૂર કરવાનો, તો વર્ગ દૂર કરીશ એટલે બાજુમાં થઈ જશે, બરાબરની બીજી બાજુ વર્ગમૂળ થઈ જશે, તો 7056 એ વર્ગમૂળમાં આવી ગયા, અને અહીંથી તમે જોઈ શકો છો વર્ગ દૂર થઈ ગયા। તો વર્ગ દૂર થયા બાદ તમે અહીં જોઈ શકો છો કે 2 × 2 × 3 × 7, એટલે કે 7 × 3 = 21, અને 21 × 2 કરશો અને એને × 2 કરશો એટલે આપણને મળશે 84।
જે 84 નો વર્ગ કરવામાં આવે તો 7056 મળે છે, અને જો 7056 નું વર્ગમૂળ કાઢવામાં આવે તો મળે છે આપણને 84. તો અહીં આ દાખલાની અંદર જે છે તે નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા એનો ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે, જે આપણને રકમની અંદર સૂચનાની અંદર આપણને કહી દીધું હતું કે નાનામાં નાની સંખ્યા શોધવાની છે. તો અહીં આપણે નાનામાં નાની સંખ્યા કઈ છે? 7, કે જેને 7 વડે જો ગુણવામાં આવે તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. એટલે કે 1008ને જો 7 વડે ગુણવામાં આવે તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. તો બાળકો આપણો થઈ ગયો દાખલા નંબર 3. હવે આપણે જોશું દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. દાખલા નંબર 4ની અંદર પણ આ જ રકમનો દાખલો છે, આ જ રીતનો દાખલો છે કે રકમ આપણને આપેલી છે 2028. 2028ને આપણે પહેલાં તો એકમનો અંક બેકી હોવાથી અહીં તમે જોઈ શકો છો, એકમનો અંક બેકી હોવાથી બે વડે પહેલાં તો ભાગ ચલાવશું, એટલે ફરીથી આપણને જે રકમ મળશે એ 1014 મળશે. તો અહીં પણ ફરી બેકી સંખ્યા આવવાથી આપણે બે વડે મેં ભાગ પાછો ચલાવેલો છે, એટલે 507 મળશે. અહીં હવે એકી સંખ્યા આવી ગઈ હોવાથી આપણે 169 × 3 કરીશ, એટલે 507 વડે મળે છે. એટલે 3 વડે ભાગ ચલાવ્યો છે, ત્યારબાદ 13 વડે અને ફરી પાછો 13 વડે મેં ભાગ ચલાવેલો છે, એટલે 13 × 13 આપણને મળી જાય છે. અહીં અવયવ પાડ્યા બાદ તમે જોઈ શકો છો 2ની એક જોડી છે, ત્યારબાદ 13ની પણ એક જોડી છે, પરંતુ 3ની એક જ જોડી છે નહીં. 3 એ સિંગલ સંખ્યા છે, એટલે કે અહીં અવિભાજ્ય અવયવની 3ની જોડ નથી. એટલે આપણે ડાબી અને જમણી બાજુ બંને બાજુ કઈ સંખ્યા વડે ગુણશું? 3 વડે સંખ્યા વડે આપણે ગુણશું. તો અહીં તમે જોઈ શકો છો બાળકો કે 2028 ગુણ્યા મેં અહીં 3 કર્યા છે ડાબી બાજુ, અને જમણી બાજુ પણ મેં 3 ગુણેલા છે. તો 2028 ગુણ્યા 3 જ્યારે કરવામાં આવે બાળકો, તો એનો ગુણાકાર 3 સાથે કરશું, એટલે 6084 આપણને મળશે. તો 6084 બરાબર, તો જમણી બાજુ એને શું મળશે? 2ની એક જોડ એટલે 2નો વર્ગ થઈ ગયો, 13ની એક જોડ એટલે કે 13નો વર્ગ થઈ ગયો, અને 3 આપણે એક ડાબી અને જમણી બાજુ બે બાજુ ગુણ્યા હતા એટલે કે 3ની પણ એક જોડ થઈ ગઈ, એટલે અહીં 3નો પણ વર્ગ થઈ ગયો. અહીં ભૂલ છે બાળકો, ઘનનો આવે ત્યાં વર્ગ આવે, એટલે 3નો વર્ગ પણ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ તો જોઈએ કે આ વર્ગ દૂર કરવા માટે અહીં તમે જોઈ શકો છો વર્ગમૂળ આવી ગયું, એટલે 6084નો વર્ગમૂળ થઈ ગયું. કેટલું થઈ ગયું? વર્ગમૂળ, અહીંથી વર્ગ નીકળી ગયા. ત્યારબાદ આપણી પાસે 13 × 3 × 2 વધ્યા છે, એટલે અને 3નો ગુણાકાર કરતાં આપણને મળશે 78, એટલે કે 13 × 2 = 26 × 3 કરશું એટલે આપણને મળશે 78. તો જે 78 આપણને જે સંખ્યા મળી છે, જો એનો વર્ગ કરવામાં આવે તો આપણને મળતી સંખ્યા કઈ મળે? 6084, જે આપણને 78ના વર્ગ કર્યા બાદ મળે છે. અને જો 6084નું વર્ગમૂળ કાઢવામાં આવે તો આપણને સંખ્યા કઈ મળશે? 78. પરંતુ જે 2028 હતી, આ 28ની અંદર કઈ સંખ્યા નાનામાં નાની હતી કે જેને ગુણતા પૂર્ણ વર્ગ બને? તો 2028ને નાનામાં નાની સંખ્યા 3 વડે જો ગુણવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે નાનામાં નાની સંખ્યા 3 વડે જો ગુણવામાં આવે તો જ આ સંખ્યા તે પૂર્ણ વર્ગ બને છે. તો બાળકો આ આપણો દાખલા નંબર 4 હતો. આવી જ રીતે અને આ જ પેટર્નથી આપણે દાખલા નંબર 5 ગણવાનો છે. તો આગળ જોઈએ દાખલા નંબર 5ની અંદર. દાખલા નંબર 5ની અંદર બાળકો આપણે રકમ આપેલી છે 1458. તો આ 1458ને પહેલાં આપણે અવયવ પાડશું. તો પહેલાં એક જોડમાં બે સાથે પહેલાં ભાગ ચાલે છે, ત્યારબાદ 3 સાથે તમામ ભાગ ચાલશે. એટલે તમે અહીં જોઈ શકો છો કે 3 વડે મેં ભાગ ચલાવે છે, 729 243 81 27 9 અને 3 3 1 3. તો અહીં જે 3ની જે જોડી છે તે એક જોડી, આ 2 અને અહીં 3ની 3 જોડી બને છે, પરંતુ 2ની કોઈ પણ જોડી બનતી નથી. 2ની કોઈ પણ જોડી બનતી નથી એટલે તે અવિભાજ્ય જેની 2ની જોડ છે નહીં તેમ આપણે કહી શકીએ. અહીં તમે જોઈ શકો છો કે 3ની એક જોડી થઈ ગઈ, 2 અને 3 જોડી થઈ ગઈ. હવે આપણે અવિભાજ્ય અવયવની 2 જોડ, 2ની કોઈ પણ જોડ નથી, એટલા માટે ડાબી અને જમણી બાજુ 2 2 વડે ગુણશું.
तो 1458 ने जो बे वड़े गुणवामां आवे तो 2916 थाय छे, अने अहीं जो बे वड़े गुणवामां आवे तो अहीं एक एनी जोड़ बनी जाय छे। तो अहीं 2 નો વર્ગ 3 નો વર્ગ पाछो 3 નો વર્ગ અને 3 નો વર્ગ અહીં મળી જાય છે। આ વર્ગ દૂર હવે આપણે કરશું એટલે અહીં થઈ જશે વર્ગમૂળ, કે 2916 નું અહીં થઈ ગયું વર્ગમૂળ। तो आगे बढ़िए बाड़को, तो हवे अहीं आपणे जोई शकीए छीए कि वर्ग वर्ग दूर करता आपणने वर्गमूळ मळी गयुं छे। तो 2 × 3 × 3 × 3 करशुं एटले आपणने मळशे 54। आ 54 नी अंदर बाळको जे 54 नो जो वर्ग करवामां आवे तो आपणने मळती संख्या कई मळे 2916, अने जो 2916 नो वर्गमूळ काढवामां आवे तो आपणने मळती संख्या कई हशे 54। अने 1458 માં નાનામાં નાનો અવયવ અહીં તમે જોઈ શકો છો, 1458 ને નાનામાં નાની સંખ્યા 2 વડે જો ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે। કઈ સંખ્યા વડે ગુણતા? 2 વડે ગુણવામાં આવે તો તે પૂર્ણ વર્ગ બને છે। તો બાળકો આ હતો આપણો દાખલા નંબર 5। તો હવે આપણે જોઈએ દાખલા નંબર 6। तो दाखला नंबर 6 नी अंदर बाळको आपणे जे चर्चा करवानी छे ए ज रीते, परंतु रकम छे जे छे 768। तो 768 ना अहीं आपणे अवयव तमने पाडीने बतावेला छे। पहेला 2 હરોળની અંદર 2 વડે ભાગ ચલાવ્યો છે, પાછા ફરીથી 2 વડે એક જોડમાં ભાગ ચલાવ્યો છે, ત્યારબાદ ફરી એકવાર 2 વડે, પછી 4 વડે, પાછો 2 વડે અને 3 વડે મેં ભાગ ચડાવેલો છે। તો અહીં તમે જોઈ શકો છો અહીં 2 વડે છે, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 768 છે। તો 768ને આપણે પેર બનાવીએ તો અહીં જે છે તો 2 ની 1 જોડી, આ 2 આ 3 અને અહીં 4 જોડી સાથે આપણે 2નો જોડ બને છે, પરંતુ 3ની કોઈ જોડ બનતી નથી, 3 એ સિંગલ એક જ સંખ્યા છે। તો આપણે લખી શકીએ કે અહીં અવિભાજ્ય અવયવની 3ની જોડ નથી, અવિભાજ્ય અવયવની 3ની જોડ છે નહીં, એટલા માટે આપણે ડાબી અને જમણી બાજુ 3 વડે ગુણીશું। તો અહીં આપણે તમે જોઈ શકો છો કે 768ને આપણે 3 વડે ગુણીએ છીએ, તો 768 × 3 કરીશું। તો 768 × 3 કરવાથી આપણને મળતી સંખ્યા કઈ હશે? તો કે 2304। તો 2304 અહીં આપણને 768ને 3 વડે ગુણતા મળી જાય છે। ત્યારબાદ આપણે બીજું સ્ટેપ જે છે તે 2ની જોડ બનાવશું। તો અહીં 2નો વર્ગ, અહીં પાછો ફરી 2નો વર્ગ, અહીં 2નો વર્ગ અને 2નો વર્ગ, અને અહીં આપણે એકવાર 3 જે ગુણેલા હતા એટલે આપણે 3નો વર્ગ પણ લખી શકશું। હવે બાળકો આપણું એક જ સ્ટેપ બાકી છે જે વર્ગ દૂર કરવાનું। તો અહીંથી આપણે વર્ગ દૂર કરવા માટે બરાબરની બીજી બાજુ જાય તો અહીં થઈ જશે વર્ગમૂળ। તો 2304 વર્ગમૂળની અંદર આપણે લખીએ અને ત્યારબાદ અહીં શું મળશે આપણને? 2 × 2 × 2 × 2 × 2 × 3, એટલે કે 2નો 4 વાર ગુણાકાર છે અને એને ગુણ્યા 3, એટલે આપણને મળશે 48। કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તેરી 48, અને 48નો જો વર્ગ કરવામાં આવે તો બાળકો આપણને મળતી સંખ્યા કઈ મળશે? 2304। પણ જ્યારે 768ને પૂર્ણ વર્ગ બનાવવા માટે કઈ સંખ્યા વડે ગુણવામાં આવે? જો 3 વડે ગુણવામાં આવે તો જ તે પૂર્ણ વર્ગ બને છે। તો અહીં આપણે લખવાનું છે 768ને નાનામાં નાની સંખ્યા એટલે કે 3 વડે જો ગુણવામાં આવે, તેનો ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બને છે। તો બાળકો આપણે પૂર્ણ વર્ગ બનાવવાની આ 6 દાખલા સુધીની આપણે રીત જોઈ આ લેક્ચરની અંદર। બાકીની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું। જો તમને આ વિડીયોની અંદર ખૂબ જ મજા આવી હોય અને જો કંઈક નવું શીખવા મળ્યું હોય તો બાળકો અમારો આ વિડીયો ખૂબ અને ખૂબ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા ભણતા વિદ્યાર્થી મિત્રો સુધી ખૂબ અને ખૂબ શેર કરજો જેથી તે લોકો પણ ઘરે બેઠા ભણી શકે। જય હિન્દ, જય ભારત।